નમસ્કાર મિત્રો આ વિડીયોમાં બાળ વિકાસ યોજના અધિકારી એટલે કે સીડીપીઓની ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં લેવાયેલ પ્રિલિમ પરીક્ષામાં પૂછાયેલા વિષય સંબંધિત બસો પ્રશ્નોમાંથી બાકીના સો પ્રશ્નોનું સોલ્યુશન કરીશું જે આપને આવનારી સીડીપીઓની પ્રિલિમ પરીક્ષામાં ઉપયોગી બનશે સીડીપીઓની પ્રિલિમ પરીક્ષામાં ઉપયોગી બને તેવા અન્ય વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના ઉપર ક્લિક કરીને આપ જોઈ શકશો તો તેમાં જોઈએ કે આ પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણેનું પેપર સોલ્યુશન છે આપણે ફાઇનલ આન્સર ક પ્રમાણે પેપર સોલ્યુશન કરીશું એટલે કે જે આ જરૂર જણાશે ત્યાં સુધારો પણ કરતા રહીશું કે સિંગદાણામાં જોવા મળતું આફ્લા ટોક્સિન શરીરના કયા ભાગને નુકસાન પહોંચાડે છે તો સી યકૃત જો બાળક મેદસ્વી હોય તો તેને પુખ્તાવસ્થા દરમિયાન કઈ પરિમાણિક અસર થઈ શકે છે તો ઉપરોક્ત બધી તો ડી આવશે બાળકના બૌદ્ધિક પરફોર્મન્સને કયા પરિબળો અસર કરે છે તો ભૌતિક સુગળતાઓવાળું વાતાવરણ આહાર કુપોષણ અને ઉત્તેજના તો એ આવશે ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળતા ડાયાબિટીસને શું કહેવાય તો ડી આવશે કે જસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટ્સ મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત ક્યારે થઈ તો ઓગણીસો ને પંચાણું બી આવશે ત્યારબાદ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં ફોર ડી એટલે શું તેમાં સી આવશે પૂરક આહારમાં શક્તિની માત્રા વધારવા શું ઉમેરી શકાય તો એક ચમચી ઘી એ આવશે રાયમાં ભેળસેળ કરવામાં આવતા દારૂડીના બીની ઓળખ કેવી રીતે કરી શકાય તો બી આવશે કે દારૂડીના બીની સપાટી કકરી હોય છે દૂધ સંજીવની યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે તો એ આવશે કે આદિજાતિ વિસ્તારના શાળાએ જતા બાળકોનું પોષણ સ્તર ઊંચું લાવવું આઈસીડીએસ માટેની ફૂડ સેફ્ટી ઓપરેશનલ માર્ગદર્શિકા મુજબ વ્યક્તિગત સ્વચ્છતા માટે કયું સાચું નથી તેમાં ડી આવશે ત્યારબાદ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની ભેળસેળ જાણવાની પદ્ધતિ કઈ છે તો આયોડીન ટેસ્ટ સી આવશે ત્યારબાદ બાળકને આહારમાં કયા પ્રકારનું પ્રોટીન આપવું ઇતાવે છે તો પૂર્ણ પ્રોટીન એ આવશે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત તૈયાર કરવામાં આવેલ ટેકોમ રાશનમાં સાનો સમાવેશ થતો નથી તો કિશોરી શક્તિ સી આવશે ઇન્દ્રધનુષ મિશનની શરૂઆત ક્યારે કરવામાં આવી તો બી આવશે ડિસેમ્બર બે હજાર ચૌદ સ્ત્રીઓના કમર નિતમ ઘેરાવાનો ગુણોત્તર કેટલો હોય તો તે કેન્દ્રીય મેદસ્વીતા દર્શાવે છે તો ડી આવશે ઝીરો પોઈન્ટ એંસીથી વધુ આઈસીએમઆર બે હજાર અગિયાર મુજબ સાત વર્ષથી નવ વર્ષના બાળકની દૈનિક પ્રોટીનની જરૂરિયાત કેટલી છે તો આ પ્રશ્ન રદ કરવામાં આવ્યો છે ત્યારબાદ બાળકના જન્મ બાદ સ્તનપાનની શરૂઆત ક્યારે કરવી જોઈએ તો જન્મના એક કલાકની અંદર એ આવશે દૂધ સંજીવની યોજનામાં દૂધમાં વિટામિન એનું કેટલા પ્રમાણમાં ફોર્ટિફિકેશન કરવામાં આવે છે તેમાં ડી આવશે કે પાંચસો આઈયુ સામાન્ય રીતે દૂધમાં છે એની ભેળસેળ જોવા મળતી નથી તો બી આવશે કૃત્રિમ રંગ સૌથી ઓછા મૂલ્યમાં વાનગીનું લો તત્વ વધારો લો તત્વ પ્રમાણ વધારવા માટે કયું સાચું છે તો બી આવશે કે વાનગીમાં સરગવાના પાન ઉમેરવા સામાન્ય બાળક માટે છાતી જેમ માથા ઘેરાવાનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ તો એકથી વધુ સી આવશે ત્યારબાદ નીચેના ખાદ્ય પદાર્થોમાંથી કયું સેમી પેરિસેબલ પદાર્થ છે તો બટાકા ડી આવશે ફણગાવવાની પ્રક્રિયાથી કયા પોષક તત્વના પ્રમાણમાં વધારો થાય છે તો વિટામિન સી બી આવશે અનાજમાં સૌથી વધુ સેલ્યુલોજ કયા ભાગમાં રહેલા હોય છે તો બ્રાન સી આવશે વ્યક્તિનું પોષણ સ્તર સારું હોય તો નીચે પૈકી કયા લક્ષણો જોવા મળે છે તો એમાં ડી આવશે એટલે કે ઉપરોક્ત ચારે ચાર ફ્રીઝિંગ પ્રક્રિયાથી ખોરાકનો લાંબા સમય સુધી સંગ્રહ થઈ શકે છે કારણ કે તો એમાં બી આવશે કે તેમાં રહેલા સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ અટકી જાય છે ત્યારબાદ હિમાર્યનના સ્ત્રોત કયા કયા છે તો એમાં એ આવશે ઈંડું માછલીને માંસ જો ફળ કાચું હોય તો તેમાં પેક્ટિન તત્વ કયા સ્વરૂપમાં હોય છે તો પ્રોટોપેક્ટિન બી આવશે અંત્યોદય અન્ય યોજના હેઠળ એક કિલો ગૌ ઘઉં કેટલી કિંમતમાં આપવામાં આવે છે તેમાં સી આવશે બે રૂપિયા કિલો ગ્રામ તો એમાં બી નહીં પણ સી આવશે વીસથી ઓગણચાલીસ વર્ષની સંદર્ભ સ્ત્રીનું વજન કેટલું હોય છે તો પચાસ કિલોગ્રામ બી આવશે ગર્ભાવસ્થા દરમિયાન અસામાન્ય વસ્તુઓ ખાવાની ઈચ્છાને શું કહે છે તેમાં સી આવશે ત્યારબાદ જોખમી શિશુની ઓળખ માટે નીચે પૈકી કયું સુસંગત નથી તો જન્મનો સમય બી આવશે તાડમમાં કયું રંગ તત્વ હોય છે તો એમાં એ આવશે એન્થોસાઈનિન બાળકમાં મેદસ્વીતા થવાના મુખ્ય કારણો કયા કયા છે તો એમાં બી વિકલ્પ આવશે ધાત્રી માતાને બાળકના જન્મ બાદ પહેલાં છ મહિન પહેલાં છ માસ દરમિયાન વધારાની કેટલી કેલરીની જરૂરિયાત હોય છે તો એમાં ડી આવશે જન્મ વખતે અને બાળકની પહેલી વર્ષ ગાંઠે તેના શારીરિક બંધારણમાં પાણીના ભાગમાં કેવો ફેરફાર જોવા મળે છે તો એમાં બી આવશે કે જન્મ સમય સિત્તેર ટકા અને એક વર્ષે સાઠ ટકા ત્યારબાદ કેલ્શિયમના શોષણ માટે કયા પરિબળો જવાબદાર છે તો એમાં ડી આવશે તરુણાવસ્થાની લાક્ષણિકતાઓ કઈ કઈ છે તો ઉપરોક્ત તમામ એટલે કે શોખ કેળવવા પોતાના દેખાવ વિશે સભાનતા અને પોતાની સ્વતંત્ર ઓળખ કેળવવી તો ઉપરોક્ત બધી જ તો ડી આવશે અસ્થિ છિદ્રતાના નિદાન માટે કયું સાધન ઉપયોગ તો એમાં બી આવશે સામાન્ય પુખ્ત વયની સ્ત્રીની સાપેક્ષમાં દાત્રી માતાને કયા પોષક તત્વોની જરૂરિયાત હોય છે તો એમાં ડી આવશે એટલે કે વિટામિન એ કેલ્શિયમ અને થાયામિન માતાના દૂધમાં બહુ અસંતૃપ્ત જેમ સંતૃપ્ત ફેટી એસિડનો ગુણોત્તર કેટલો હોય છે તેમાં બી આવશે એક પોઈન્ટ બે જેમ એક ત્યારબાદ કેચઅપ ગ્રોથ એટલે શું તો એમાં સી આવશે કે શરીરમાં તેની સામાન્ય વૃદ્ધિ તરફ પાછા વાળવાનો તબક્કો નીચે પૈકી સેમાંથી ફક્ત કેલરી મળે છે તો સુગર કેન્ડી ડી આવશે ટાઈફોઈડ થાય ત્યારે આહારકીય સારવાર અંગે કહ્યું સાચું છે તો પ્રોટીન વધુ માત્રામાં આપવું એ આવશે એરિક્સનના માનવ વૃદ્ધિ અને માનવ વિકાસના વિવિધ તબક્કા અનુસાર જોડકાઓ જોડો તો એમાં એ આવશે ત્યારબાદ ડાઉન સિન્ડ્રોમ સેના લીધે જોવા મળે છે તો એમાં બી આવશે પ્રોટીન કેલરી કુપોષણના પ્રકારમાં ચંદ્ર જેવું મો જોવા મળે છે તો એમાં એ આવશે કોશિયર કર પોષણ અને સ્વાસ્થ્ય શિક્ષણના આયોજન માટેના પગલાંને તબક્કાવાર ગોઠવો તો એમાં બી આવશે કે સમસ્યાની ઓળખ કરવી સમુદાયિક સભ્યો સાથે ચર્ચા કરવી પોષણ અને સ્વાસ્થ્ય શિક્ષણના સંસાધનોનું મૂલ્યાંકન કરવું અને પ્લાન ઓફ એક્શન બનાવવો ફોલિફર ગોળ કઈ સ્થિતિમાં આપવામાં આવે છે તો એમાં ડી આવશે કે તત્વની ઉણપતી થતા રોગો માટે ત્યારબાદ દાવણ સિવાયની બાટલીના હારથી બાળકને કેવી અસર થઈ શકે છે તો એમાં સી આવશે કે ઝાડા અને અન્ય ચેપી રોગ થવાની સંભાવના રહે છે સબ્લાય સ્કીમ હેઠળ કિશોરીઓને કઈ સેવાઓ પ્રાપ્ત થાય છે તો એમાં ડી આવશે એટલે કે એ અને સીમાં આપેલ છે તે પોષણ અભિયાનનું એક લક્ષ્ય દર વર્ષે સ્ટન્ટિંગની કેટલી ટકાવારી ઓછી કરવાનો છે તો બે ટકા એ આવશે શિશુ મૃત્યુના કારણો કયા કયા છે તો ચારે ચાર આવશે એટલે કે તંત્રને લગતા રોગો જન્મજાત ઉણાવ કુપોષણ અને ચેપી રોગો એ આવશે ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ ફોર ચાઇલ્ડહુડ ઇલનેસ એટલે કે આઈ એમ સી આઈનું ભારતીય સંસ્કરણ કયા નામથી ઓળખાય છે તો એમાં સી આવશે ત્યારબાદ ત્રણ મહિનાના બાળકના જઠરની ક્ષમતા કેટલો ખોરાક સમાવવાની હોય છે તો ડી આવશે એકસો વીસ મિલી નીચે પૈકી કયું સંદેશા વ્યવહારનું પરંપરાગત માધ્યમ નથી તો ભીંત ભીત લખાણ સી આવશે જનની સુરક્ષા યોજનાનું અમલીકરણ સેના હેઠળ થાય છે તેમાં બી આવશે કે રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય અભિયાન આઈ સી પૂરું નામ જણાવો તેમાં સી આવશે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ ઇલા એટલે કે આઈએલએના વૃદ્ધિ મૂલ્યાંકન મોડેલ મુજબ જો બાળકનું વજન પીળા ઝોનમાં આવે તો તેનો અર્થ શું થાય તો બી આવશે મધ્યમ કુપોષિત બાળકોમાં અવકાશ વિભાવનાના વિકાસ માટે કયું સાચું છે તો ઉપરોક્ત બધા જ ડી આવશે ત્યારબાદ પોષણ અભિયાન અંતર્ગત સામુદાયિક પ્રવૃત્તિઓના આયોજન માટેની માર્ગદર્શિકા મુજબ નવથી અગિયાર માસના બાળકને કેટલો આહાર આપવો જોઈએ તો ત્રણ ચાર વાટકી પૂરક આહાર બી આવશે પૂરક પોષણના ભાવ સુધા સુધારા પ્રમાણે ગર્ભવતી સ્ત્રી અને ધાત્રી માતા માટેના પૂરક પોષણનો સુધારેલો દર પ્રતિ લાભાર્થી કે પ્રતિ દિવસ કેટલો હોય છે તેમાં એ આવશે કે રૂપિયા નવ પોઈન્ટ પચાસ નીચે પૈકી કયા પરિબળોની ચકાસણી ફોલિક એસિડની ઉણપ જાણવા માટે થાય છે તેમાં ડી આવશે એટલે કે એ અને બી બંને સીરમ ફોલેટ અને આરબીસી ફોલેટ જો માતાને બાળકની જન્મ તારીખની જાણ ના હોય તો બાળકની ઉંમરનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય તો જન્મકુંડળીની મદદથી દૂધિયા દાંત આવ્યાની જાણકારીથી જન્મ સમયે કોઈ ખાસ તિથિ કે તહેવાર અંગેની માહિતી હોય ત્યારે તો બધા આવશે ડી બાળકોમાં ધનુષાકાર પગે એ કયા વિટામિનની ઉણપની નિશાની છે તો વિટામિન ડી તો બી આવશે ત્યારબાદ હાઈપરપ્લેસિયા એટલે શું તેમાં સી આવશે કે કોષોની સંખ્યામાં વધારો થવો કોલસ્ટ્રોમ એટલે કે ખીરુંમાં પુખ્ત દૂધ કરતાં કયા પોષક તત્વોનું પ્રમાણ વધુ હોય છે તો વિટામિન એ તો એ આવશે હું મુજબ પાંચથી ઓગણીસ વર્ષના બાળકોમાં મેદસ્વીતાના નિદાન માટે કયું પરિણામ સૌથી યોગ્ય છે તેમાં સી આવશે કે ઉંમરની સાપેક્ષમાં બી એમ નીચે પૈકી કયો રોગ કે ઉણપ બાળકોમાં જોવા મળતો નથી તો અસ્થિછિદ્રતા ડી આવશે નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી તો ઓગણીસો સત્યાસી બી આવશે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સ્ત્રીને આર્થિક સહાયનો ત્રીજો હિસ્સો ક્યારે મળે છે તેમાં ડી આવશે કે પ્રસુતિ થયા બાદ બાળકને પહેલી રસી મુકાવ્યા પછી ત્યારબાદ આદિજાતિ વિસ્તારમાં શાળાએ જતી બાળાઓના વાલીને અનાજ વિતરણનો મુખ્ય હેતુ શું છે તો ડ્રોપઆઉટ દર ઘટાડવો સી આવશે લેટ ડાઉન રિપ્લેક્સ કઈ અવસ્થા દરમિયાન જોવા મળે છે તો ધાત્રી અવસ્થા દરમિયાન સી આવશે માતા મૃત્યુના કારણો કયા કયા છે તો એમાં ડી આવશે એટલે કે ચેપ અને ગર્ભાવસ્થા દરમિયાન ટોક્સેમિયા એટલે ડી આવશે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત આરસીએચ પેકેજના ઘટકો કયા કયા છે તેમાં એ આવશે મમતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો એમાં સી આવશે બુધવાર લેટ નિયોનેટલ પિરિયડનો સમય કેટલો હોય છે તો એમાં બી આવશે કે જન્મના સાત દિવસથી અઠ્યાવીસ દિવસ સુધીનો ત્યારબાદ પીઆજેના બૌદ્ધિક વિકાસનો સેન્સરી મોટર તબક્કો કયા વયજૂથમાં જોવા મળે છે તો એમાં એ આવશે કે જન્મથી દોઢ બે વર્ષ સુધી આઈ સીડીએસ અંતર્ગત ત્રીજું ભોજન કોના દ્વારા આપવામાં આવે છે તો એમાં એ આવશે માતૃ સખી મંડળ છ મહિનાના બાળકને પૂરતી આહારની જરૂરિયાત કરાવવા માટે આંગણવાડીમાં કયો દિવસ ઉજવવામાં આવે છે તેમાં સી આવશે અન્નપ્રાસન દિવસ ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળતા ગુક્ત રક્તચાપ અને પ્રોટીન યુરિયા શેના ચિહ્નો છે તેમાં એ આવશે એકલેમ્પ ત્યારબાદ માતા યશોદા એવોર્ડ હેઠળ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરને કેટલી એવોર્ડ રકમ આપવામાં આવે છે તેમાં સી આવશે એકત્રીસ હજાર ત્યારબાદ શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ કયા બાળકોને આવરી લેવામાં આવે છે તો ઉપરોક્ત તમામ એટલે કે શાળાએ જતાં એકથી સાત ધોરણના તમામ બાળકો શાળાએ ન જતાં ઝીરોથી ચૌદ વર્ષના તમામ બાળકો ને આંગણવાડીમાં જતાં ઝીરોથી છ વર્ષ સુધીના બાળકો એટલે ડી આવશે ન્યૂટ્રી કેન્ડી પોષણ ચોકલેટ કોને આપવામાં આવે છે તો આંગણવાડીએ જતાં ત્રણથી છ વર્ષના બાળકો એ આવશે ગર્ભાવસ્થા દરમિયાન હિમોગ્લોબિનની ટકા કેટલી ટકાવારી મધ્યમ પાંડુરોગ દર્શાવે છે તો આ પ્રશ્ન પણ રદ કરવામાં આવ્યો છે અને બસો છ્યાસીમાં પ્રશ્ન પણ રદ કરવામાં આવ્યો છે સબલાઈ સ્કીમના પૂરક પોષક ઘટક હેઠળ દરેક તરુણીને કેટલું પ્રોટીન આપવામાં આવે છે તો અઢારથી વીસ ગ્રામ તો બી આવશે ત્યારબાદ રાજીવ ગાંધી નેશનલ ફંડ સ્કીમ કયા બાળકો માટે છે તો સી આવશે કે ઓછી આવકવાળી કામ કરતી માતાના ઝીરોથી છ વર્ષના બાળકો છ મહિનાથી ત્રણ વર્ષના અતિ ઓછા વજનવાળા બાળકોને મહિના દીઠ કેટલા પેકેટ આપવામાં આવે છે તો દસ પેકેટ ડી આવશે એક માર્ક નીચેના પૈકી કયા ખાદ્ય પદાર્થો માટે વપરાય છે તો એમાં એ આવશે એટલે કે ઈંડા શાકભાજી અને તેની બનાવટો અને મધ તમામ આવશે એટલે કે એ રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસે કયા જૂથમાં કૃમિનાશક દવા આપવામાં આવે છે તો એમાં સી આવશે એટલે કે એક વર્ષથી ઓગણીસ વર્ષ સુધીના બાળકો અને તરુણોને કયા પ્રકારની ગર્ભાવસ્થા જોખમી કહેવાય તો ડી આવશે કે ઉપરોક્ત તમામ એટલે કે તરુણાવસ્થા દરમિયાન ગર્ભધારણ કુપોષિત માતા અને અગાઉની સુવડમાં મૃત બાળકનો જન્મ થવો તો ડી આવશે ત્યારબાદ નવજાત શિશુઓ માટે વપરાતા એપીજી સ્કોર મુજબ કેટલો કુલ અંક જોખમી સ્થિતિ દર્શાવે છે તો જીરોથી ત્રણ એ આવશે અવસ્થામાં જોવા મળતા પિંસર ગ્રાસપ એટલે શું તો એમાં સી આવશે કે વસ્તુને વસ્તુને અંગૂઠા અને આંગળીની મદદથી પકડવી ડબ્લ્યુઆઈએફએસ માટે નીચેનામાંથી કયો મુદ્દો સાચો છે તો એમાં એ આવશે લો તત્વ ફોલિક એસિડ પ્લસ ડી વોર્મિંગ એક વાનગીનું બીટા કેરોટીન પ્રમાણ બસ્સો માઇક્રોગ્રામ છે તો તેમાંથી કેટલા આયુ વિટામિન એ પ્રાપ્ત થાય તો એમાં સી આવશે કે ત્રણસો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ગર્ભાવસ્થા દરમિયાન જો માતાને કેલ્શિયમની ઉણપ હોય તો કયું ચિહ્ન જોવા મળે છે તેમાં એ આવશે સ્નાયુ ખેંચાણ ત્યારબાદ નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ પૂર્વશાળાએ બાળકોના નાના સ્નાયુના વિકાસ માટે શું યોગ્ય છે તો દોરીમાં મણકા પરોવા સી આવશે ગાલ પચોળિયા શેના લીધે થતો રોગ છે તો વાયરસ બી આવશે બાળ સખા યોજના હેઠળ કયા બાળકોને વિના મૂલ્યે નવજાત સંભાળની સેવા પ્રાપ્ત થાય છે તેમાં બી આવશે કે જો બાળકની માતા બીપીએલ હેઠળ આવતી હોય તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને સીડીપીઓની પ્રિલિમ પરીક્ષામાં ઉપયોગી બનશે આવનાર સીડીપીઓની પ્રિલિમ પરીક્ષામાં ઉપયોગી બને તેવા અન્ય વિડીયો પણ બનાવીશું જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો શેર કરશો આભાર